વિશ્વના અન્ય ભાગોમાં હાથ ધરાયેલા અભ્યાસોએ જણાવ્યું છે કે શાળાઓમાં ચેપ ફેલાવવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૂર્ણવિરામ માટે જ મોટાભાગના દેશોએ વ્યક્તિગત રીતે શિક્ષણ આપવાનું અને મેળવવાનું ચાલુ રાખ્યું છે. પૂર્ણવિરામ ખૂબ ઓછા દેશ એવા છે જેને શાળાઓ બંધ કરી છે. પૂર્ણવિરામ ભારત તેમાંનો એક છે. પૂર્ણવિરામ સરકાર અને સમાજને એક પ્રશ્ન છેલ્લા 2 વર્ષમાં કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા અથવા મૃત્યુ પામેલા બાળકો વિશે કોઈ માહિતી આપણી પાસે છે? પ્રશ્ન છે. તો વાલીઓ સેના આધારે શાળાઓ બંધ રાખવાની માગણી કરે છે અને સરકાર તે માગણી સ્વીકારે છે? પ્રશ્નચિહ્ન. ગભરાટ અથવા અટકળોને આધારે નિર્ણય લેવાને બદલે પુરાવા અને વિશ્લેષણ આધારિત નીતિ અપનાવવી જોઈએ. પેરેગ્રાફ. ભૂતકાળનો અનુભવ કહે છે કે લાંબા સમય સુધી શાળા કોલેજો બંધ રાખવી તે યોગ્ય પુરવાર થયું નથી. વિરામ. સરકાર વિરુદ્ધ કોઈ આંદોલન થાય તો શિક્ષણ બગડે છે તેમ જણાવી શિક્ષણને બચાવવા આંદોલનને ખોટું જાહેર કરે છે. ત્યારે આટલો લાંબો સમય શિક્ષણ બંધ રહ્યું છે ત્યારે શિક્ષણને બચાવવા સરકાર કેમ પ્રયત્નશીલ લાગતી નથી, અને જો પ્રયત્નશીલ હોય તો પરિણામ કેમ મળતું નથી? પ્રશ્નચિહ્ન. કોઈ દલીલ કરી શકે કે ઓનલાઈન શિક્ષણ તો ચાલુ છે. ઓનલાઈન શિક્ષણ ભલે ચાલુ હોય પણ તેને કાયમી ના બનાવાય, તેનાથી મળતા પરિણામ પ્રત્યક્ષ શિક્ષણ જેટલા સારા ના જ હોય. પણ આજે દેશના 1/4 જેટલા ભાગમાં ઇન્ટરનેટ સુવિધા નથી. ઓનલાઈન શિક્ષણ આપવા માટે બધા શિક્ષકો કાબેલ નથી. પૂર્ણવિરામ. ઓનલાઈન શિક્ષણ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેમાં તફાવત જોવા મળે છે. પૂર્ણવિરામ. સારી ગણાતી શાળાઓમાં ભણતા સમૃદ્ધ પરિવારોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી થોડો ફાયદો થયો હશે, પરંતુ તેવા વિદ્યાર્થીની સંખ્યા ખૂબ જ નાની છે. પેરેગ્રાફ. કોરોનાની અસર કરતા સમાજ અને સરકારની નિષ્ક્રિયતાને કારણે બાળકોને શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક અને શૈક્ષણિક રીતે ઘણું નુકસાન થયું છે. પૂર્ણવિરામ. અત્યારે ભારતમાં બાળલગ્નો અને બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. પૂર્ણવિરામ. બાળકો પાસે ખોટા કામ કરાવવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પૂર્ણવિરામ. મોટા ભાગના ગરીબ વર્ગના બાળકો મધ્યાહન ભોજનથી વંચિત છે. ભૂખ અને પોષણની ખામીઓનો સામનો કરી રહ્યા છે. પૂર્ણવિરામ. વાલીની સામાજિક સમસ્યાઓનો ભોગ બાળકો બની રહ્યા છે. પૂર્ણવિરામ. સમાજમાં બનતા દૂષણો જોઈને શીખવા લાગ્યા છે. પૂર્ણવિરામ. મોટી અસર તો એ થઈ છે કે શીખેલું ભૂલી ગયા છે. પૂર્ણવિરામ. શિક્ષકો માટે મોટી સમસ્યા એ છે કે નવું શીખવવું કે જૂનું યાદ કરાવવું કે પછી જૂનું ફરીથી શીખવવું. પ્રશ્નચિહ્ન. અહીં શિક્ષકની નિષ્ઠા પર બાળકોના ભવિષ્યનો આધાર રહેશે. પૂર્ણવિરામ. કોઈ શિક્ષક એમ પણ વિચારશે કે મેં તો આ શીખવ્યું હતું, એ બાળક ભૂલી જાય તો એમાં હું શું કરું? પ્રશ્નચિહ્ન. માટે જ વાલીઓએ પોતાના બાળકની સાથે શિક્ષકોનું પણ વિચારવું પડશે. પૂર્ણવિરામ.